નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 6 જેનું નામ છે મિત્રો વર્ગ અને વર્ગમૂળ, એમાં આગળ અભ્યાસ કરીશું દાખલા નંબર 5 જેની સૂચના મિત્રો આ પ્રમાણે છે। નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। અહીં મિત્રો તમારે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા મિત્રો પૂર્ણ વર્ગ હોય, અને જે સંખ્યા પૂર્ણ વર્ગ મળે એનું મિત્રો વર્ગમૂળ પણ મિત્રો તમારે શોધવાનું છે। તો જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર 1 જેની રકમ તમને મિત્રો 252 આપેલા છે। તો સૌ પ્રથમ મિત્રો 252 ના અવિભાજ્ય અવયવ પાડીશું। હવે 252 ના મિત્રો એકમનો અંક કયો છે તો કે 2। તો 252 ને મિત્રો 2 વડે નિશેષ ભાગી શકાય, 2 વડે ભાગવા એટલે મિત્રો આપેલી સંખ્યાના અડધા કરવા। તો 2 મૂકીશું, 2 એકા 2, 5 ઉતારીશું તો 2 દુ 4, 5 માંથી 4 જશે મિત્રો 1 વચ્ચે, ઉપરથી 2 ઉતારીશું 12 થશે, 2 6 12। ફરી મિત્રો જોઈએ એકમનો અંક કયો છે મિત્રો 6 આપેલો છે, તો 2 વડે નિશેષ ભાગી શકાય, તો 126 ના મિત્રો આપણે અડધા કરીશું, કેટલા થશે 63। હવે મિત્રો શું 2 વડે નિશેષ ભાગી શકાય 63 ને મિત્રો? તો કે ના, કારણ કે મિત્રો એકમનો અંક 3 છે। આપણે જાણીએ છીએ જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી જ સંખ્યાને મિત્રો આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ। તો અહીં મિત્રો 3 છે તો 2 ભાગના 4 એટલે મિત્રો આપણે 3 જોઈશું, 3 ની 4 શું છે મિત્રો? તો આ બંને સંખ્યાનો સરવાળો કરીશું, 6 વત્તા 3 કેટલા થશે મિત્રો 9, તો 3 ના ઘડિયામાં 9 આવે મિત્રો, તો હા, તો 63 ને મિત્રો આપણે 3 વડે ભાગીશું, 3 દુ 6 અને 3 એકા 3। હવે તો મિત્રો આપણને ખબર પડે છે 21, તો 3 સીધા 21 અને 7 એકા 7। હવે 252 ના મિત્રો અવિભાજ્ય અવયવ આપણે લખી દઈએ, 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7। હવે મિત્રો 2 2 ની જોડ બનાવીએ તો 2 ની એક જોડ આ બની, 3 ની એક જોડ બની, જ્યારે મિત્રો 7 ની જોડ બનતી નથી તો આપણે લખીશું અહીં 7 ની જોડ બનતી ના, આપણે જોયું કે 2 2 ની મિત્રો જોડ બને તો જે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, તો અહીં મિત્રો 7 ની જોડ બનતી નથી માટે 252 એ મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા નથી। તો હવે આ અવયવને મિત્રો કેટલા વડે ગુણીશું તો તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે? તો મિત્રો જેની જોડ બનતી ના હોય એ સંખ્યા વડે મિત્રો 252 ને ગુણીશું અને મિત્રો 7 ને ગુણીશું, એટલે કે બંને બાજુ મિત્રો આપણે 7 વડે ગુણવાથી આપેલ સંખ્યાનો જે ગુણાકાર મળશે એ મિત્રો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે। તો આપણે જોઈએ મિત્રો બંને બાજુ મિત્રો આપણે 7 વડે ગુણીશું માટે 252 સાની જોડ બનતી નથી 7 ની, તો 252 ને મિત્રો આપણે 7 વડે ગુણીશું બરાબર। હવે મિત્રો અવયવો લખી દઈએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7। હવે આ સંખ્યા મિત્રો 7 ની જોડ બનાવવા માટે મિત્રો આપણે એને પણ 7 વડે ગુણીશું, એટલે કે બંને બાજુ મિત્રો જે સંખ્યાની જોડ બનતી ના હોય એ સંખ્યા વડે મિત્રો આપણે બંને બાજુ ગુણીશું। તો હવે મિત્રો આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ, 252 ગુણ્યા 7, 7 દુ 14 વધી 1, 7 5 35, 35 ને 36 વધી 3, 7 દુ 14, 14 ને 3 મિત્રો 17। હવે મિત્રો અહીંયા 2 2 ની જોડ બનાવી દઈએ, 2 નો વર્ગ 3 નો સ્ક્વેર ને મિત્રો 7 નો સ્ક્વેર। તો હવે મિત્રો આ વર્ગને દૂર કરવા માટે આપેલી સંખ્યાને મિત્રો આપણે ક્યાં લઈ જઈશું,
वर्गमूळ में तो माटे रूट 1764 बराबर 2 × 3 × 7 કેટલા થશે મિત્રો 7 કરી 21 અને 21 દુ 42 હવે મિત્રો આપણે જવાબ લખીશું કે આ 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા તો ગુણાકાર મિત્રો પૂર્ણ વર્ગ મળે છે તો આપણે લખીશું આ 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા જે ગુણાકાર મળે તે પૂર્ણ વર્ગ બને તો આવી રીતે મિત્રો તમે શોધી શકો છો.